આજે આપણે ધોરણ ત્રણ વિષય આસપાસ જેમાં પાઠ આપણે 19 જોઈશું, જેનું નામ છે આપણા સાથી, જેનો અભ્યાસ આજના લેક્ચરમાં કરીશું. તો આ પાઠમાં આપણે શું શીખીશું? તો કે આપણા સાથી એટલે કે જે પ્રાણીઓ છે આપણને મદદરૂપ થાય છે, જેમ કે કૂતરો છે, ત્યાર પછી મધમાખી છે, ગાય, ભેંસ, આ બધા જ પ્રાણીઓ આપણને મદદરૂપ થાય છે. તો આપણે તેના વિશે આ પાઠમાં માહિતી મેળવીશું. તો ચાલો તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને મારી સાથે સમજો અને પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રશ્ન જવાબ અથવા તો ખાલી જગ્યા છે એ પૂરવાનો પ્રયત્ન કરો. તો તમે બધા મારી સાથે પૂરો પાઠ 19, જેનું નામ છે આપણા સાથી. તો ચાલો જોઈએ. છતના પંખામાંથી ટક અવાજ આવ્યો હતો. બધાએ અવાજ સાંભળ્યો. કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ. પીટરે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું. પંખી પીડાતું હતું, કારણ કે પંખી છે એ ઘરમાં આવ્યું અને પંખાને અડ્યું, એટલે કે પંખામાં ફટકાર્યું, એટલે પંખી છે એ ઈજા થઈ, એટલે પંખીને ભાગ્યું હતું, એટલે ખૂબ એ પીડાતું હતું. નવજાત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લાવ્યા. પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો. પંખીએ થોડું પાણી પીધું. તે પાંખો હલાવતો હતો. નવજોતે બધાને પાછો ખસી જવા કહ્યું, એટલે બધાએ જોયું પંખી ઉડવાની મથામણ કરતું હતું. થોડી વારમાં પંખી ઉડી ગયું, એટલે કે નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લાવ્યા અને પીટરે એના ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો. તો પંખીની ચાંચ આગળ આ વાટકો પાણીનો ધર્યો, એટલે પાણી પીતું અને પાંખો હલાવતું હતું, અને જાત નવજોતે બધાને પાછળ ખસી જવા કહ્યું અને પંખી છે એ ઉડી ગયું ધીમે ધીમે. હવે જોઈએ આગળ. બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. આ ઈજા થઈ હતી એ જ પંખી હતું કે બીજું? તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા. એટલે કે બીજા દિવસે શાળાના વર્ગખંડમાં પણ એક પંખી ઉડતું હતું, ત્યારે કીધું કે આ એ જ પંખી છે કે બીજું? એટલે બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી જે આગળના દિવસે એ જ પંખી છે કે આ કોઈ બીજું. હવે નીચે છે વાક્ય આપેલા છે અને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો સૌ પ્રથમ આપણે વાક્ય વાંચી લઈએ. પંખી ઉડી ગયું. પંખીને પંખાથી ઈજા થઈ હતી. પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લાવ્યા. તો પહેલું વાક્ય શું હશે? તો બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. ત્યાર પછી તો કે પંખીને પંખાથી ઈજા થઈ. ત્યાર પછી તો કે ત્રીજું વાક્ય શું હશે? તો કે નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લાવ્યા. તો અહીં ત્રણ નંબર લખીશું અને આ ચાર નંબર કે પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો અને પછી પંખી ઉડી ગયું. હવે જોઈએ બાળ મિત્રો નીચે. શંકરની બિલાડી. શંકર ખૂબ જ ખુશ છે. એના ઘરના વાડામાં બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો. શંકર તેનો નવરાશનો સમય તેમની પાછળ પસાર કરવા લાગ્યો. એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો. તે વાડા તરફ દોડ્યો. તેણે જોયું બિલાડી રડતી રડતી ત્રણ બચ્ચાને પંપાડતી હતી.
એ બચ્ચું ખોવાયું હતું, એટલે કે એક બચ્ચું ખોવાઈ ગયું હતું. શંકર વાડાની બહાર ગયો. તેની બહેન માલિની એક બચ્ચાને રમાડતી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી. માલિનીએ જોયું બિલાડી બચ્ચા માટે જ રડતી હતી. એટલે કે અહીં આપણને પ્રાણી પ્રેમની વાત કરી છે. એ શંકર નામનું બાળક છે, એના ઘરના વાડામાં બિલાડીને પાડી હતી, એટલે એના ઘરના વાડામાં એક બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. શંકર છે એ પોતે ફ્રી હોય, જ્યારે કામ સિવાયના સમયમાં જ્યારે એને કામ ન હોય ત્યારે એ વધારાનો સમય છે એ બિલાડી પાસે જ પસાર કરતો હતો. તો એક દિવસ શું થયું ખબર, સવારમાં, એટલે કે બિલાડી એક દિવસ સવારમાં રડવાનો અવાજ આવતો હતો. બિલાડી રડતી હતી, એના અવાજ સાંભળી અને શંકરની ઊંઘ ઉડી ગઈ અને વાડા તરફ ઝડપથી દોડ્યું કે અરે બિલાડી શા માટે રડતી હશે. તો એને જોયું ને કે એને ત્રણ બચ્ચાની બાજુમાં રાખીને હાથ ફેરવતી હતી અને રડતી હતી, ને એક બચ્ચો એને ખોવાઈ ગયો હતો એટલે બિલાડી રડતી હતી. એટલે શંકરને થયું કે એક બચ્ચું ક્યાં ગયું હશે, એમ વિચારીએ વાડાની બહાર જાય છે. તો એની બહેન માલિની હોય છે, એ બચ્ચાને રમાડતી હોય છે. તો આમ બિલાડી એટલે કે કોઈ પણ પ્રાણી હોય એને એના બચ્ચા વધારે વહાલા જ હોય છે. જેમ બિલાડી ત્રણ બચ્ચા હતા, એક ખોવાઈ ગયું એમ રડતી હતી. તો આપણે પણ ઘણી વખત એવું કરતા હોય છે કે આપણા શોખ માટે પ્રાણીઓને પાળતા હોય છે, પણ તો એને એના એ બચ્ચાને આપણે એની માંથી અલગ કરીએ છીએ ત્યારે એની મા પણ કદાચ રડતી જ હશે. તો આપણે એવું ના કરવું જોઈએ. હવે નીચે છે આપણને વિચારો અને કહો બિલાડીનો અવાજ કેવો હોય છે. તો બાળ મિત્રો બિલાડી કેમ બોલે, તો તમે પણ બોલવાનો પ્રયત્ન કરજો. એવો અવાજ બોલે તો ચાલો તમે પણ બોલો જોઈએ. સરસ. હવે નીચે છે તમને ક્યાં ક્યાં પ્રાણી ગમે છે કેમ, તો કૂતરો છે, ગાય છે, બકરી છે, સસલું છે, આ બધા પ્રાણીઓ આપણને ગમે, કારણ કે આપણે એને જોવા અથવા જોવા ગમતા હોય અથવા તો આપણને તેની સાથે રહેવું ગમતું હોય છે. આમ જુદા જુદા પ્રાણીઓ હોય આપણને ગમતા હોય છે. ઘણા છે એ કૂતરાઓને પાળતા હોય છે, સસલાઓને પોતાની ઘરે રાખતા હોય છે, આમ એના શોખ માટે પણ તેઓ રાખતા હોય છે. તો ચાલો બાળ મિત્રો આપણે આગળના પેજ ઉપર જઈએ, પેજ નંબર 130. મીનુની ગાય. મીનુને ગાય છે, ગાયનું નામ ગંગા. મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતર લઈ જાય છે. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું, તેના પગને ઈજા થઈ. પગના ઘામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. એટલે કે મીનુની ગાય છે એનું નામ ગંગા. મીનુ છે એ ગંગાને રોજ ચરવવા ખેતરે લઈ જાય, એટલે કે ઘાસ ખાવા. એક દિવસ ઝડપ ગંગાને લઈ જતી હતી ત્યારે ઝડપથી સ્કૂટર આવતું હતું અને એ સ્કૂટર છે એ ગંગા સાથે અથડાય છે, એટલે ગંગાને ખૂબ જ ઈજા થાય છે અને પગમાં વાગ્યું હોય છે. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે ખૂબ લોહી ઘામાંથી નીકળતું આપણને પણ દેખાય છે. હવે નીચે કીધું છે મીનુના કુટુંબના લોકો શું કરશે, તો કે ગંગાને શું કરશે, તો કે દવાખાને લઈ જશે, ત્યાં તેની સારવાર કરશે અને ઘા રૂજે ત્યાં સુધી મીનુની કાળજી રાખશે કે પગ ઉપર માખી ન બેસે અથવા તો પગ વધારે ઝડપથી સાજો થઈ જાય, ઘા ઝડપથી રૂજાઈ જાય એવા પ્રયત્નો કરશે. ત્યાર પછી જુઓ અને લખો. ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે, ગધેડો પણ તેના ઘણા કામ કરે છે. એટલે કે અહીં આપણને આપ્યું છે, જુઓ ગધેડો છે એ ચિત્રમાં આપણને બતાવેલું છે કે એના ગધેડાની ખૂબ જ કાળજી રાખે છે. જો પહેલા ચિત્રમાં જુઓ શું છે, તો કે ગધેડાને નવડાવે છે, પછીના ચિત્રમાં ગધેડાને ખવડાવે છે, એના પછીના ચિત્રમાં પાણી પીવડાવે છે અને ફૂલોથી શણગારે છે. તો આમ ગધેડાની એ ખૂબ જ
શું છે? તો કે ચિત્ર જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે લખો. તો પેલું છે કે ચંદુ ગધેડાને નવડાવે છે. તો લખી ચંદુ ગધેડાને નવડાવે છે. ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ અને એના આધારે લખીએ કે ચંદુ ગધેડાને ઘાસ ખવડાવે છે. ચંદુ ગધેડાને ઘાસ ખવડાવે છે. હવે ત્યાર પછી ત્રીજા ચિત્રને આધારે લખીએ કે ચંદુ ગધેડાને પાણી પીવડાવે છે. ચંદુ ગધેડાને પાણી પીવડાવે છે. છેલ્લે ચંદુ છે એ ગધેડાને ફૂલોથી શણગારે છે, હાર પહેરાવે છે, જે આપણે ચિત્રમાં દેખાય છે. તો ચાલો લખીએ ચંદુ ગધેડાને હાર પહેરાવી શણ પ્રાણીની પણ આપણી જેમ જ કાળજી રખાય છે, એને પણ નવડાવે, ખવડાવે, પાણી પીવડાવે. ત્યાર પછી આપણે જેમ તૈયાર થાય એ જ રીતે પ્રાણીઓને પણ તૈયાર કરવામાં આવે છે. પ્રાણી પણ આપણા એ કુટુંબના સભ્યોની જેમ જ રાખવામાં આવે છે. પ્રાણીને એને પણ આપણે જે રીતે રહીએ એ જ રીતે રાખવામાં આવે છે. જે લોકો પોતાના ઘરે પ્રાણીઓને પાળે છે એમ તેને વ્યવસ્થિત રીતે સાચવે છે, જે પોતાના કુટુંબના જ એક વ્યક્તિ હોય એ રીતે સાચવે છે. તો ચાલો હવે આપણે આગળના પેજ ઉપર જઈએ, પેજ નંબર 131. વિચારો અને લખો. પહેલો પ્રશ્ન, તમારા ઘર કે પડોશમાં કોઈને પાલતુ પ્રાણી છે? ક્યું? એટલે કે તમારા ઘર કે પડોશીમાં કોઈને પાલતુ પ્રાણી હોય તો કયું પાલતુ પ્રાણી છે? ઘણે ગાય હોય, ભેંસ હોય? તો કે હા, અમારા ઘરની બાજુમાં છે તો શું પાળેલું પ્રાણી છે? તો કે કૂતરો. તમારા ઘરની આજુબાજુ જો બીજું કોઈ પ્રાણી પાળેલું હોય, સસલું હોય, બિલાડી હોય, માછલી, મરઘી, એ કોઈ પાળેલું પ્રાણી હોય તો તે તમે લખી શકો છો. ચાલો હવે એના પછીનો પ્રશ્ન વાંચીએ. તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે? એટલે કે તમારી ઘરે પાલતુ પ્રાણી હોય તેનું નામ શું છે? તો કે તે તમારી ઘરે હોય તો લખવાનું, નહીં તો કાંઈ નહીં. તેનું નામ ડોગી છે. જો બાળ મિત્રો, તમારી ઘરે પાલતુ પ્રાણી હોય તો જ નામ લખવાનું, નહીતર જગ્યા ખાલી રાખવાની. હવે ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો જ્યારે એ ભૂખ્યું હોય, કોઈ એને ખીચવે, ઈજાગ્રસ્ત થાય, ઠંડી કે ગરમી અનુભવે? એટલે કે આપણે કદાચ પાલતુ પ્રાણી એટલે કે કોઈ પ્રાણીને પાળ્યું હોય તો આપણે એને ભૂખ લાગે ત્યારે શું કરીએ? તો કે એને રોટલી કે બિસ્કિટ ખવડાવીએ, અથવા તો એને જે ઘાસ ખાતું હોય તો ઘાસ પણ ખવડાવીએ.
तो लखीशु आपणे तेने रोटली के बिस्किट खवड़ावशु। तेनी रोटली के बिस्किट खवड़ावशु। હવે ત્યાર પછી કોઈ એને ખીજવે એટલે ચીડવે તો શું કરીશું? તો એને આપણે ઠપકો આપીશું, તો એને આપણે લખીએ ઠપકો આપીશું। એટલે કે કોઈ પ્રાણીને ખીજવતું હોય તો જે પ્રાણીને જે વ્યક્તિ ખીજવે છે એને આપણે ઠપકો આપીશું કે ખીજાશું, એને ચીડવો નહીં, એવું કરવાની આપણે એને સલાહ આપીશું। હવે ત્યાર પછી જોઈએ આગળ, ઈજાગ્રસ્ત થાય તો શું કરશું? એટલે કે ક્યાંય એને લાગ્યું હોય તો આપણે શું કરીશું? તો કે આપણે એને દવા લગાવી દઈશું। તેના પર દવા લગાવીશું। ત્યાર પછી ઠંડી કે ગરમી અનુભવે, એટલે કે એને ખૂબ ઠંડી લાગતી હોય કે ગરમી થતી હોય તો શું કરીશું? તો કે આપણે એને રહેવાના સ્થાને યોગ્ય વ્યવસ્થા કરીશું। જો ઠંડી લાગતી હોય તો એનું રહેવાનું સ્થાન આપણે એ રીતે કરીશું, ગરમી થતી હોય તો ત્યાં આપણે પંખાની પણ વ્યવસ્થા કરી શકીએ અથવા તો ખુલ્લી જગ્યા પર પણ એને રાખી શકીએ। તો ચાલો લખીએ, રહેવાના સ્થાને યોગ્ય વ્યવસ્થા કરીશું। એટલે જ્યાં એને રહેવાનું હોય, જ્યાં આપણે પાલતુ પ્રાણી પડ્યું હોય એને રહેવાનું હોય ત્યાં આપણે યોગ્ય વ્યવસ્થા કરીશું। તો બાળમિત્રો, આ રીતે આપણે કોઈ પાલતુ પ્રાણી પાળ્યું હોય તો તેની કાળજી રાખીએ, જો એને ભૂખ લાગી હોય તો એને ખાવાનું આપીએ, કોઈ એને ખીજવે તો આપણે એને ઠપકો આપીએ, ત્યાર પછી ઈજાગ્રસ્ત થઈ હોય તો આપણે એને દવાખાને લઈ જઈએ અને દવા લગાવી દઈએ, ઠંડી કે ગરમીમાં આપણે એને રહેવાની જગ્યાએ એ રીતે આપણે એને વ્યવસ્થા કરી દઈએ જેથી તેને ઠંડી કે ગરમી ન લાગે, આ રીતે આપણે એની કાળજી રાખીએ। તો ચાલો હવે નીચે જોઈએ, યાદ કરો અને લખો। ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે, નીચે કોષ્ટકમાં આવા પ્રાણીનું નામ આપે છે, તેની વિગત લખો। અહીં આપણને પ્રાણીનું નામ, આપણે તેને કેમ રાખીએ છીએ એટલે કે શું કામ આપણે એની જરૂર છે, તો કે પેલું છે કૂતરો, કૂતરાને શું કામ આપણે પાડીએ છીએ, તો કે આપણા ઘરની ચોકી કરે છે, આપણે ઘરે કોઈ અજાણ્યું વ્યક્તિ આવ્યું હોય તો તેને અંદર આવવા દેતું નથી એટલે એમ આપણા ઘરની ચોકી કરે છે। ત્યાર પછી તો અહીં લખીશું આપણે આપણા ઘરની ચોકી કરે છે। ત્યાર પછી તે દૂધ આપે છે, તો દૂધ કોણ આપે? તો કે ગાય ભેંસ। ત્યાર પછી છે તે ગાડું ખેંચે છે, તો ગાડું કોણ ખેંચે? વિચારો જોઈએ બાળકો, બળદ, અહીં લખીશું બળદ, જે બળદ છે એ પોતાના ખભા ઉપર એટલે લઈ અને ગાડાને ખેંચે છે। હવે ત્યાર પછી બિલાડી, બિલાડીને શા માટે આપણે પાડીએ છીએ? તો કે ઉંદરનો ત્રાસ દૂર કરે છે, એટલે કે આપણા ઘરમાં ઉંદરો હોય તો એને પકડીને ખાઈ જાય છે એટલે આપણા ઘરમાં
ઉંદરો કોઈ ખલેલ પહોંચાડે નહીં એટલે ઉંદરને દૂર કરવા બિલાડીને પણ પાડવામાં આવે છે. તો લખીશું, ઉંદરનો ત્રાસ દૂર કરે છે. ત્રાસ દૂર કરે છે. ત્યાર પછી માછલી. તો માછલીને મરઘી, તો મરઘીને શું કામ રાખે? તો કે ઈંડા આપે છે. ઈંડા આપે છે. જો મરઘીના ઈંડા છે, ઘણા લોકો ખાવામાં પણ ઉપયોગ કરે છે, એટલે એને વેચી અને પૈસા પણ મળી શકે. આમ મરઘીને એટલા માટે પાડવામાં આવે છે. હવે ત્યાર પછી છે માછલી. તો માછલીને શા માટે પાડવામાં આવે? તો કે માછલી ઘરમાં શોભે છે, એટલે કે ઘરની શોભા વધારે છે. ઘણાની ઘરે તમે જોયું હોય તો માછલી ઘર રાખવામાં આવેલું હોય છે, જેમાં અલગ અલગ પ્રકારની માછલીઓ જોવા મળે છે, રંગબેરંગી માછલીઓ જોવા મળે, જેનાથી ઘરની શોભા વધે છે. તો લખી, માછલી ઘરેમાં શોભે છે, અથવા તો શોભા વધારે છે એમ પણ લખી શકીએ. હવે ત્યાર પછી આપણને એવું આપે છે કે આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ. તો બાળમિત્રો, એવું કયું પ્રાણી હશે જેને આપણે ખૂબ જ પસંદ કરીએ? વિચારો જોઈએ. હા, કયું પ્રાણી? તો કે સસલું. સસલું આપણને બધાને ખૂબ ગમે. શા માટે? એ સરસ મુલાયમ હોય છે, એના ઉપર હાથ ફેરવીએ તો મજા આવે, એટલે સસલું આપણને ખૂબ જ ગમે છે. રોજ એવું ધોળું ધોળું હોય છે એટલે. હવે ત્યાર પછી મધમાખી. મધમાખીને શા માટે આપણે એનો મધપૂડો ઘણી વખત છે એ રાખતા હોય છે, તો શા માટે? તો કે એ એમાંથી મધમાખીના મધપૂડામાંથી આપણને શું મળે? મધ. એ મધ મળે એટલા માટે આપણે મધમાખીના ઉછેર કરીએ છીએ. ઘણી જગ્યાએ મધમાખીનું ઉછેર કેન્દ્ર હોય છે, જ્યાં મધપૂડ મધમાખીઓને પાડવામાં આવે છે, એટલે કે મધપૂડાઓ બનાવવામાં આવે છે, અને ત્યારબાદ એમાંથી મધ લેવામાં આવે છે અને મધ વેચવામાં આવે છે. તો મધમાખીનો ઉછેર, એટલે કે મધમાખીને એટલા માટે પાડીએ કે એમાંથી આપણને મધ મળે. તો અહીં લખીશું, મધ આપે છે. તો બાળમિત્રો, અહીં સુધી તમારે લખાઈ ગયું ને? હા, તો અહીં સુધી વ્યવસ્થિત તમારે સારા અક્ષરે લખી અને આ બધા જ પ્રાણીઓ શા માટે ઉપયોગી છે, શા માટે આપણે એને પાડીએ છીએ, જેની તમારે યાદી કરવાની, એટલે કે યાદ રાખવાનું છે. અને આ જેટલું લખેલું છે એ બધું જ તમારે વ્યવસ્થિત, કોઈ પણ જાતની ભૂલ વગર, બે શબ્દ વચ્ચે જગ્યા રાખી અને સારા અક્ષરે લખવાનું છે.